जिरा गामना आंगणे सदगुरु श्री ब्रह्मलीन ब्रह्मचारी सुखदेव जी महाराज नी कृपा प्रसाद स्वरूपे आ प्रताप भाई द्वारा सुंदर शिव महाप्रण कथा नु आयोजन थयो छे। सूरत सिद्धकुटीर पूज्य संत ना चरण में प्रणाम करी भगवान महादेव जी ने कथा नो प्रारंभ करिए ते पहला आजे एक गुजरात नो ओलियो भारत नो ओलियो पूरी पृथ्वी नो गौरव कही तो कही शकाय जलाराम बापा ने हृदयपूर्वक आज प्रणाम करिए कारण के आज जलाराम जयंती छे। वीरपुर ने याद करी जलाराम बापा ने प्रणाम करी अने बाजू में आज फतेहपुर सदगुरु ने केम भूली जवाय भुजलाराम बापा ने याद करीने पटेल समाज नो गौरव એવા પૂજ્ય ભુજલારામ બાપાને યાદ કરી જલારામ બાપાને યાદ કરી ચરણોમાં પ્રણામ કરી આપ સૌ સાધુ સંતોના ચરણોમાં પ્રણામ કરી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ તે પહેલા આપણા નિત્ય નિયમ પ્રમાણે તીર્થરાજ પ્રયાગને યાદ કરી અને ભગવાન મહાદેવજીની કથાનો પ્રારંભ કરી। ધર્મં ક્ષેત્રે માર્ગ સ્વરૂપ તીર્થરાજ પ્રયાગમાં ભગવાન વેદવ્યાસના સદ શિષ્ય અને મહાદેવના પરમ ભક્ત અને શબ્દના પૂજારી એવા સુત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહે છે। બ્રહ્મલોકમાં બ્રહ્માજી પોતાના પુત્ર નારદને ભગવાનની કથા કહે છે। ભગવાન વ્યાસજી સુત પુરાણના મુખમાં શબ્દ મૂકી અને એ સમયને યાદ કરે છે જે સમયે બ્રહ્માજી દક્ષિણે પાસે ગયા છે અને ત્યાંથી કથાનો પ્રારંભ થાય છે। એતં સિમંતરે મુને લોક પિતામહ તત્રાગમયં પિતામહ બ્રહ્માજી દક્ષિણ આંગણે જઈ અને દક્ષિણે કહે છે કે તમારા આંગણે દીકરીનો જન્મ થાય અને સાક્ષાત ભવાની તમારી પુત્રી તરીકે પ્રગટ થાય। ભલે પિતાજી આપ મને આશીર્વાદ આપો। પિતામહ બ્રહ્માજી દક્ષને કહે છે આપ ભવાનીનું તપ કરો અને સાક્ષાત વિશ્વ માલકીન ભવાની તમારી પુત્રી બનીને પ્રગટ થાય। અને દક્ષ પોતાના પિતાના કહેવા પ્રમાણે પુત્રી પ્રાપ્તિ માટે માં ભવાનીનું આરાધન કરવા માટે જાય છે। નગરજનોએ વિદાય આપી છે, ઘનઘોર વનમાં ગયા, એક સુંદર સ્થાન જોઈ માં ભવાનીને યાદ કરવા લાગ્યા છે। માં ભવાનીને પ્રસન્ન કરવા માટે દક્ષે કઠિન તપ કર્યું છે। અંતે આ દક્ષ માં ભવાની માં ઉમૈયાને યાદ કરી અને તેમની સ્તુતિ કરી છે। આ જે શબ્દ છે એ દક્ષના મુખમાંથી પ્રગટ થયેલા છે। પ્રસિદ્ધ ભગવતાં
याद्ये प्रसिद्ध शिव रूपिणी प्रसिद्ध भक्त वरदे जगन्माये नमोस्तुते जगन्माये नमोस्तुते। हे जगत माता भवानी हूँ नमस्कार करू छू मने वरदान आप અને દક્ષના તપના પ્રભાવથી મા ભવાની તેમની સામે પ્રગટ થાય છે અને વરદાન આપે છે કે તમારા આંગણે હું તમારી પુત્રી બનીને આવીશ। પણ હે દક્ષ, જ્યારે તમે અહંકાર અભિમાનમાં આવી જશો અને તમે મારું અપમાન કરશો એ સમયે મારા દેહનો હું ત્યાગ કરીશ। આવી રીતે દક્ષને બાંધ્યા છે। મા ભવાની અંતર ધ્યાન દેવીલોકમાં અને દક્ષ પોતાનું તપ પૂર્ણ કરી પ્રજેશ નગરમાં આવે છે। નગરવાસીઓ સ્વાગત કરે છે। દક્ષ વીરણીને કહે છે, વીરણી સાક્ષાત ભવાની આપણી પુત્રી તરીકે આપણા આંગણે પ્રગટ થવાના છે। હવે જગત માલકી જગતની માતા જેમને આંગણે દીકરી તરીકે પ્રગટ થવાની હોય એ માને કેટલો આનંદ થાય। વીરણી ખૂબ રાજી થયા છે અને શિવકથામાં તેનો વિસ્તાર કર્યો છે। સામાન્ય જેમ એક જીવ નિવાસ કરે તેમ વીરણીના ગર્ભમાં માએ નિવાસ કર્યો છે, કારણ કે જગતનું કલ્યાણ કરવું છે અને વીરણીની શોભા વધી ગઈ છે। આપણા શાસ્ત્રોમાં ઊંડાણ પૂર્વકના રહસ્યો છે। માના પેટમાં ગર્ભ હોય ત્યાંથી ખબર પડી જાય કે બાળક કેવું જન્મવાનું છે। પેટમાં જ્યારે ગર્ભ હોય ને માના મુખનું તેજ વધવા લાગે ત્યારે સમજો કે આને પેટ કોઈ દેવ જેવું બાળક જન્મવાનું છે। અને એટલું જરૂર યાદ રાખજો, પેટમાં બાળક હોય ને ભૂતડો ખાવાનું મન થાય, ધૂળ ખાવાનું મન થાય, સાવધાન થઈ જજો। ભજનનો પ્રભાવ વધારજો દાદા, ભજન વધારવું, ખોટા વિચારો આવવા લાગે, કારણ કે ગર્ભનો પ્રભાવ પડે છે। આ વીરણીનું તેજ વધ્યું, શ્લોકો લેખા જ ભગવાન વ્યાસે, એટલો બધો આપણી પાસે સમય નથી। મુહુર મુહુર પૂરા નગરના માણસો વીરણીના વખાણ કરવા લાગ્યા છે અને દિન પ્રતિદિન તેજ વધવા લાગ્યું છે। દેવતાઓને ખબર પડી સાક્ષાત ભવાની દક્ષના આંગણે પુત્રી તરીકે પ્રગટ થવાના છે। સાધુ સંતો મહાત્માઓ ઋષિ મુનિઓને ખબર પડી, પોતાના મઠ મંદિરો છોડી સાધના અનુષ્ઠાન અધૂરા મૂકી અને દક્ષના આંગણે આવ્યા, કારણ કે સાક્ષાત ભવાની આવવાના છે। નગરના માણસોમાં હૃદયમાં આનંદ પ્રગટ થવા લાગ્યો છે। નગરવાસીઓ પોતાના મહેલને શણગારે આંગણામાં રંગોળીઓ પૂરવા લાગ્યા। દક્ષિણ વીરણીએ પોતાના મહેલને શણગારો, આંગણામાં રંગોળીઓ પૂરી છે અને દીપને પ્રગટ કર્યા છે। એક મહિનો, બીજો મહિનો, ત્રીજો, ચોથો, પાંચમો મહિના મહિના વીતવા લાગ્યા, નવ મહિના પૂર્ણ થયા છે અને દસમા મહિનાની શરૂઆત થઈ ગઈ છે પરિપક્વ, અને માને પ્રગટ થવાનો સમય થઈ ગયો છે। દેવતાઓ અંતરિક્ષમાંથી રાહ જોવે છે, ઋષિમુનિઓ મહાત્માઓ વિદ્વાન બ્રાહ્મણો દક્ષિણ આંગણામાં ઉભા ઉભા મંગલ મંત્રનું ગાન કરવા લાગ્યા છે। આપણા શાસ્ત્રનો નિયમ છે, જ્યારે બાળક જન્મવાનું હોય ને ત્યારે બ્રાહ્મણો સાધુ સંતો ઋષિમુનિઓ મંત્ર જાપ કરે, બાળકનું અવતરણ, આ બધું ભૂલી ગયા છે હવે આપણે, આપણી પરંપરા આપણી ભૂલાઈ ગઈ છે બધી જાત। અને માને પ્રગટ થવાનો સમય થવા આવ્યો છે, પૂરા નગરમાં બસ સૌને આનંદ થવા લાગ્યો, આમ જ આનંદ થવા લાગ્યો છે। નગરમાંથી સૌના હૃદયમાં રહેલી વૈરવૃત્તિઓ એ જતી રહી છે અને જ્યાં ભગવાન પ્રગટ થાય અને જે જગ્યાએ ભગવાન પધારે છે ત્યાં વેર નથી રહેતો, ત્યાં પ્રેમ રહે છે। પ્રભુના નામનો અને ભગવાનનો એક અલૌકિક પ્રભાવ હોય છે। ભગવાન વ્યાસે લખ્યું કે દેવાલયમાં, શિવાલયમાં અને દેવી મંદિરોમાં આપોઆપ દીપ પ્રગટ થવા લાગે, આપોઆપ। બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, આપોઆપ યજ્ઞકુંડની અંદર અગ્નિ પ્રગટ થવા લાગ્યો, પ્રજ્વલિત થવા લાગ્યો છે। પૂરા નગરમાં સૌને આનંદ આનંદ, એકબીજા બોલી ગમવા લાગ્યું, બોલો જો
માનો પ્રભાવ એવો પડ્યો કે નગરમાં કોઈ હામહામાં કઈ વાતો કરે, એકબીજાનું બોલું ગમે, નકર આપણને તો અનુભવ છે કોઈ કોઈને 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 બોલું ગમતું ન હોય, પણ નગરમાં માનો એવો પ્રભાવ પડ્યો છે એકબીજાનું બોલવાનું ગમવા લાગ્યું. અને બ્રહ્મલોકમાં આજે બ્રહ્માજી નારદને કહે છે, નારદ એક ઘડીને હું યાદ કરું છું, હે મુનિ નારદ, નવ માસ પૂર્ણ થયા, દસમા મહિનાની શરૂઆત થઈ છે, અને ભગવાન વ્યાસજી શિવપ્રણમાં લખે છે, ગતેષુ નવ માસેષુ કારિત્વાચ લોકકિં ગતિં શિવાચ પૂર્ણે દશમે માસે નારદ, સા દશમે માસે નારદ. કારણ કે બ્રહ્માજી બોલે ને કે નારદ નું સંબોધન કર્યું છે, હે નારદ દસમા મહિને ભવાની પ્રગટ થયા છે, દક્ષિણા મને દીકરીનો જન્મ થયો ને પ્રજેશ નગરમાં અનેક પ્રકારે ઉત્સવ કરવામાં આવ્યા છે. હવે દીકરીનો જન્મ થાય ને કોઈ ઉત્સવ મનાવે? આપણા પુરાણનું ગહન રહસ્ય છે. સાક્ષાત ભવાની પ્રગટ થઈ છે, નક્ષત્ર ગ્રહ જોઈ અને વિદ્વાન મહાત્માઓએ તેમને નામકરણ વિધિ કરી છે, અને નામ રાખવામાં એવું સતી, પૂરા ભુવનમાં સતીનો જય જયકાર થયો છે. પ્રજેશનગરમાં સાક્ષાત ભવાની સતી તરીકે પ્રગટ થયા છે. નગરમાં જ્યાં સતીના પ્રાગટ્યનું થયું, પૂરા નગરની અંદર અનેક પ્રકારે ઉત્સવ ઉજવ્યા છે. દક્ષે બહુ મોટા મોટા દાન કર્યા છે. આગળ દીકરાનો જન્મ થાય, દીકરાનો જન્મ થાય એટલે એના માતા પિતા દાન કરે છે, એવો મહિમા છે. દાનની વાત યાદ આવી ગઈ એટલે ભેગા ભેગ થોડુંક બોલી નાખું. સરદાર પટેલ માધ્યમિક શાળાને આપણા ગામમાં સરદાર પટેલ માધ્યમિક શાળાને અમારા પ્રતાપભાઈ વિરજીભાઈ ચોડુડિયા દ્વારા, જે અમારા શિવ મહાપણ કથાના યજમાન છે, આ સરદાર પટેલ માધ્યમિક શાળાને 51 લાખ રૂપિયાનું દાન કથા નિમિત્તે આપવાનું. આ યેઠા હાથની થાળીથી ન વધાવે, ઊંચા હાથની તાળીઓથી આવા મોટા દાન વધારે. મને બહુ ગમ્યું. ચાણક્ય એક વાત દાદા બહુ સરસ કરેલી કે 10,000 માણસો જન્મે ને ત્યારે એક વક્તા જન્મે, એ કઈ બહુ મોટી વાત નથી. બોલવું હોય તો આ અમારા સાધુ બ્રાહ્મણ નું તો આ રોજ નું થયું. કહેણી તો મિશ્રી ખાંડ, 10,000 માણસો જન્મે ત્યારે એક વક્તા જન્મે, પછી તો આખો ક્રમ છે તેનો. 1 લાખ માણસો જન્મે તેને સેવા ભાવે જન્મે, 10 લાખ જન્મે એમ એક ભગવાનનો ભક્ત જન્મે, પણ અંતે તો બહુ લાંબો લાંબો લિસ્ટ કરતા ચાણક્ય એમ કહ્યું કે કરોડો કરોડો માણસો જન્મે, એ કરોડોમાંથી એકાદો દાતા જન્મે, કરોડોમાંથી કોઈ દાતા જન્મે, બરોબર ને દાદા? એટલો મહિમા દાતાઓનો છે. દેવના કામ દાતાઓથી થાય છે. બહુ આનંદ થશે તમને, અને અતિશોક્તિ કરતો કરતો તમને ક્ષમા કરજો. તમારા જ તાલુકાનો આ ઝીંઝોડાનો છું, એટલે જીરા ગામના મારા દરેક ભાઈઓ બહેનો વડીલોને પ્રાર્થના, આ પ્રતાપને હાંચવા જેવો છોકરો છે. જીરા ગામની અંદર જીરા ગામની સેવા અર્થે સમજુબા હોસ્પિટલનું નિર્માણ કરવાનું છે, તેના માટે 51 લાખ રૂપિયા જાહેર કરે છે. નીચા હાથની તાળી પાછી ફરી વાર તમ પડી, એટલા મોટા દાન નીચા હાથની તાળીથી દાદા હોય. અને જીરા ગામ માટે બીજો એક મહત્વનું કહું છું કે જીરા ગામની દીકરીઓને ભણવામાં હોશિયાર હોય, આગળ હોય, તો એ દીકરીઓને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી પ્રતાપભાઈ એમની પડખે ઉભા રહે છે.
બીજી વાત, જીરા ગામની કોઈ પણ દીકરી હોય, એમનો પિતા તેમના વિવાહ કરવા માટે સમર્થ ન હોય તો પ્રતાપભાઈ એકલા હાથે એમના વિવાહનો પ્રસંગ ઉજવી દેશે. આમ તમે જો ખબર, અમારું હૃદય ભરાઈ જાય. આવા દીકરાઓની તો પૂજા કરવી જોઈએ, આવા દાતાઓ જેવા દીકરાઓની આરતી ઉતારવી જોઈએ. મારા શંકરે ગણપતિને આરતી ઉતારી છે, ગુણવાન દીકરો. આમ શંકર ઉભો થઈને ગણેશની આરતી ઉતારે, તમે વિચારતો કરો. દીકરાઓ મહાન હોય ને ત્યારે આખા કુળનું ગૌરવ વધે છે, અને મારા પ્રતાપે આખા કુળનું ગૌરવ વધાર્યું નહીં, પૂરા જીરા ગામની, આખા સાવરકુંડલા તાલુકાનો નહીં, અમરેલી જિલ્લાનો ગૌરવ વધારી દીધું છે, પૂર્ણ ચડુડિયા પરિવારનો ગૌરવ વધાર્યું, ઉજળો કરી બતાવ્યો પરિવારને આજે. અને સુરતથી આજે પધારેલા મહેમાનો કેટલા સુંદર શોભી રહ્યા છે. અને આ કથાને સફળ બનાવવા માટે એક મહિનાથી પોતાનો કામ ધંધો વ્યવસાય કારખાનું બધું જ બંધ રાખી અનિલભાઈ ભગવાનભાઈ ચોડોડિયાએ પૂર્ણ સમયની આહુતિ આપી દીધી છે. હું વિનંતી કરું છું કે અનિલભાઈ જ્યાં હોય ત્યાં ઉભા થાય, મને પૂરી ખબર નથી અનિલભાઈ કોણ છે. વાહ, સાબાશ. ઊંચા હાથની તાલી જ આપણે, નીચા હાથની તો નહીં જ. ખૂબ ખૂબ ધન્યવાદ અનિલભાઈ, સારા કાર્યો કરતા હોય એમાં સહભાગી બનીએ ને તો પણ જીવન સાર્થક છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મને આજે બાબુભાઈ કોર્પોરેટરે બહુ સરસ વાત કરી. ક્યાં બેઠા છે બાબુભાઈ? ઉભા થાવ તો બાબુભાઈ, અમારે કરો. સુરતમાં બહુ અમને મદદરૂપ થાય છે આ બાબુભાઈ. હું ચાંચ નહીં તાલે, નીચે તો નહીં. એમને મને સવારે બહુ વાત કરી, બાપુ અમારા જીરા ગામની અંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું છે, અમારા ગામમાં દિવાળી આજે આવી છે. આવી વાત કરી, આજે દિવાળી આવી છે. બાબુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણી વાર નાનકડો શબ્દ હોય ને એ મોટી અસર કરતો હોય છે, કેમ કે શબ્દમાં બહુ તાકાત છે. હવે એક વિનંતી કરું છું, પોણા ચાર જ્યાં છે, 6:30 વાગ્યા સુધી કથા કરવાની છે, પણ મને જો વચ્ચે વિક્ષેપ ન પડે તો છેલ્લા 2 દિવસ હવે રહ્યા છે. પ્રતાપભાઈ થોડી જાગૃતિ પડ્યો જ નથી, પણ આ તો ખાલી કહું છું, વિક્ષેપ તો પડ્યો જ નથી. બોલીએ સદગુરુ ભગવાન. ભગવાન વ્યાસ કહે છે, સાક્ષાત ભગવાને દક્ષિણ આંગણે પ્રગટ થયા છે. દક્ષે મોટા મોટા દાન કર્યા છે, અને પછી તો કથામાં લખાણું કે સતીની બાલ્યવસ્થા પૂર્ણ થઈ કિશોર અવસ્થામાં પ્રવેશ કરે, અંતે કિશોર અવસ્થા પણ પૂર્ણ થઈ અને યુવા અવસ્થામાં પ્રવેશ કરે છે. અને ત્રણેય અવસ્થા એ દર્શનીય રહે છે, અને ભગવાન વ્યાસજી સતીના જીવન ચરિત્રનું દર્શન કરાવે છે. ઇત્થં વિહારે રુચિરે કૌમારે ભક્ત વત્સલા જહાં વસ્થાં કૌમારી સ્વેચ્છા ધૃત નરા કૃતિ સ્વેચ્છા ધૃત નરા. એક નર જેવી આકૃતિ લઈ, માનવ જેવી આકૃતિ લઈ અને ધરતી પર સતી પધાર્યા છે, અને સતીનો વિશેષ ગુણ છે કૌમાર્ય ભક્ત વત્સલા. એ બાલ્યવસ્થા જે કૌમાર્ય અવસ્થાથી ભગવાન મહાદેવની પરમ ભક્ત છે,
અને પહેલો ગુણ છે પ્રભુની ભક્તિ, અને પ્રભુ પ્રત્યે પ્રેમ થવા લાગે એટલે પ્રભુ જેવા ગુણ આપોઆપ આપણામાં આવવા લાગે. જેટલો તમે ભગવાનને પ્રેમ કરો એટલા ભગવાન જેવા ગુણ આપણામાં ઉતરે. તેથી વ્યાસે એમ લખ્યું છે, કોમારી ભક્ત વત્સલ, સુંદર વિહાર કર્યો છે. સતીમાં પૂર્ણ વિવેક છે, સ્વભાવ મધુર છે, સંસ્કારથી ભરપૂર છે. અંતે તો વ્યાસે એમ કહ્યું, ન તવે તદ વર્ણયામહે, સતીના ગુણનું વર્ણન હું ન કરી શકું, આટલી ગુણવાન સતી છે આ. અને એટલું જરૂર યાદ રાખજો, કપડાનો મહિમા જરૂર છે, સોના ચાંદીના આભૂષણોનો મહિમા જરૂર છે, પણ બધા કરતા વધારે આપણા ગુણ એ આપણને સમાજમાં શોભાવે છે. ગુણનો મહિમા વધારે છે. રૂપાળો દીકરો નહીં, ગુણવાન દીકરો. આ શંકરનો દીકરો ક્યાં રૂપાળો છે, ગણપતિ છે, તો પણ ગુણવાન છે. તેથી જગત તો પૂજા કરે, મા બાપે તેની પૂજા કરે છે, કારણ કે ગુણની પૂજા છે, રૂપ નહીં. રૂપ મળવું એ પરમાત્માની કોઈ કૃપા હોય, પૂર્વજન્મનું કોઈ શુભ કર્મ હોય, રૂપ મળે છે. સતી યુવાન છે, અને યુવા અવસ્થામાં સતી પોતાની માતા વિરણીને કહે છે, માં તું તો જાણે છે હું મહાદેવને પરમ ભક્ત છું, ભગવાન મહાદેવને મારે પતિ તરીકે પ્રાપ્ત કરવા છે, અને મારે શંકર ભગવાન સાથે વિવાહ કરવા છે, તેના માટે મારે મહાદેવનું તપ કરવું પડે. માં તું જો મને કહે તો શંકર ભગવાનનું મારે આરાધન કરવું, કઠિન તપ કરવું છે. ભલે બેટા સતી, તું તપ કરી શકે છે, પિતાજીની આજ્ઞા મેળવી લે. સતી ને વિરણી બંને દક્ષની પાસે ગયા, વાત કરી, રજૂઆત કરી. દક્ષે કોઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વગર પોતાના પુત્રી સતીને તપ કરવાની આજ્ઞા આપે છે. અને એ સતી યુવા અવસ્થામાં મહાદેવનું આરાધન કરવા જાય છે, કઠિન તપ કરે છે. અને તપ કરવાનો કોઈ સમય હોય તો એ યુવાની છે. દરેક કથામાં કહું, આ કથામાં પણ કહું, ઘણા બધા યુવાનોની સંખ્યા છે. દરેક યુવાને પોતાની 35-40 વર્ષની ઉંમરમાં પ્રતિષ્ઠા અને પૈસા બંને મેળવી લેવું જોઈએ. 35 તો બરાબર છે, 35% એ પાસ થઈ જ જાય. 35 વર્ષની ઉંમર થાય આપણી પાસે આપણા પ્રમાણમાં પૈસા હોવા જોઈએ, પછી ખોટા કામ કરીને નહીં, નીતિમતા થાય, તંતોડ મહેનત કરો, દિવસ રાત્રિ એક કરો. જરૂર કોઈ પણ ક્ષેત્રમાં નીતિ, બળ અને બુદ્ધિ યોગ્ય જગ્યાએ લગાડે તેને સફળતા મળે છે. નીતિ સાથે અનિતિ ની પાછી, નીતિ બળ અને બુદ્ધિ. એકલું બળ કરે કઈ ન થાય, ઘણા શેઢા ખેડે છે, બળ કરે ન થાય. બળ, બુદ્ધિ અને નીતિ ત્રણેય ભેગું થાય ત્યારે સફળતા મળે છે. કાર્યના પ્રારંભમાંથી અંત સુધી જે તકેદારી રાખે તેની સફળતા ટકી રહે. પ્રારંભથી લઈને અંત સુધી આમ સાવધાન રહે એમની સફળતા ટકી રહે છે. તેથી મારા યુવાન ભાઈઓને મારી પ્રાર્થના છે, ખૂબ મહેનત કરો, તંતોડ મહેનત કરો, અને વ્યવહાર કુશળ બનજો. તમે કોઈને 10 દિવસ પછી પૈસા આપવાનું કહ્યું હોય તો 11મો દિવસ થવો જોઈએ નહીં, જો આગળ વધવું હોય તો. તમારી ફેક્ટરીમાં, તમારી દુકાનમાં, તમારા ખેતરમાં કોઈ મજૂરો કામ કરતા હોય તેને મજૂરી એવી રીતે આપો, તેનો પસીનો સુકાઈ ન જાય પહેલા તેના હાથમાં પૈસા આપી દીધો, કાલ લઈ જાય એમ ન કહેવાય. જો સફળતા મેળવવી હોય તો આપણા મજૂરનો પરસેવો ના સુકાય એ પહેલા એની મજૂરી આપી દેવી, તો સફળતા તમારા હાથમાં છે. મોટા માણસની નાનકડી મદદ એ નાનકડા માણસ માટે બહુ મોટી મદદ દેખાતી હોય છે. આપણે 100 રૂપિયા ફટકરતા ગમે આપી દેતા હોય,
પણ પેલો માણસ આખો દી મજૂરી કરે ને ત્યારે 100 રૂપિયા મળે, એના માટે બહુ મોટું હોય, 100 રૂપિયા એના માટે બહુ મોટા લાગે છે. મોટા માણસ ની નાનકડી મદદ એ નાના માણસ માટે એ બહુ મોટી કહેવાય છે. તેથી મારા યુવાનોને પ્રાર્થના છે, 35 થી 40 વર્ષની ઉંમરમાં પૈસા પણ હોવા જોઈએ, પ્રતિષ્ઠા પણ હોવી જોઈએ આપણે. અને જીવન પ્રતિષ્ઠા વગરનું જીવન તો પશુ કરતા પણ બહેતર કહેવાય. પશુને એનો જે માલિક હોય સન્માન આપતો હોય, કેવી પ્રતિષ્ઠા હોવી જોઈએ? 5 માણસોમાં પૂછાય એમ નહીં, 5 માણસોમાં પૂજાય એવી પ્રતિષ્ઠા હોવી જોઈએ. આને જીવન કહેવાય. આપણો સુંદર વ્યવહાર હોય, કાર્યકુશળતા હોય, મધુર સ્વભાવ હોય તો અને સેવાની ભરપૂર ભાવના હોય તો સમાજમાં આપણને પ્રતિષ્ઠા મળે છે. તો પૈસા અને પ્રતિષ્ઠા બંને હોવું જોઈએ. તો સતી યુવાવસ્થાની અંદર ભગવાન મહાદેવનું આરાધન કરવા જાય, તપ કરવાનો કોઈ સમય હોય તો તે યુવાને છે. તેથી મારા યુવાન ભાઈઓ, ખૂબ ભગવાનનું ભજન કરવું, પવિત્ર જીવન જીવી, પરમાત્માને ખૂબ યાદ કરવા, પ્રભુનું નામ આપણા કાર્યમાં આપણને ખૂબ સહયોગી બને છે. એક સરિતાના તટ પર ગહન વનમાં પહાડની તળેથી અને સુંદર એક સ્થાન ગોતી અને સતી ભગવાન શિવનું આરાધન હિમાલય પહાડોની અંદર કરે છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, શંકર ભગવાન સાથે તાર લગાડ્યો છે. બાબા મહાદેવને યાદ કરે છે, શંકર ભગવાનને યાદ કરે છે. નાગેન્દ્ર નાગોના હાર પહેરનારા એ મહાદેવ પ્રગટ થવા, ત્રણ ને ત્રણ ધારણ કરનારા મહાદેવ આપ પ્રગટ થાવ. શુદ્ધાય નિગમ ભુવનના કોઈ પણ દેવને દિગંબર ન કહેવા, મારા મહાદેવને દિગંબર કહેવા. દિગંબર નો સીધો અર્થ થાય દિશાએ જિનકે વસ્ત્ર હે વો દિગંબર હે, લેકિન વો તો સ્થૂળ અર્થ હે, લેકિન સૂક્ષ્મ અર્થ, ગર્ભિત અર્થ, વિદ્વાનો કા અર્થ યે હે કે દિગંબર ઉનકો કહેતે હે જો અંદર હે વોહી બહાર. ઓ મેરા દિગંબર, એ ભગવાન શંકર. મહાદેવને કોણ વાલો લાગે? જે અંદર છે એવો જ બહાર છે. મારા શંકર નું છે, મારા ભોળિયાનાથ નું છે. પૂરા જીવનમાં કોઈ ખટપટ નહીં, શિવાલીમાં કોઈ પટ નહીં, હૃદયમાં કોઈ કપટ નહીં, એવો શંકર છે. શંકરના ગુણોનું વર્ણન કરવામાં તો એક જન્મ નહીં, આસમાનમાં જેટલા તારાઓ છે ને એટલા જન્મ મળે ને તો શંકર ભગવાનના ગુણોનું વર્ણન આપણે ન કરી શકીએ, એટલા શંકર ભગવાનમાં ગુણ છે. તેથી તો દેવનો દેવ મહાદેવ છે. એટલે તો આ ચિત્ર રાખ્યું પ્રતાપભાઈ, મહાન બનવું હોય ને તો આમ આમ ઝેર પીવું પડે, આમ ઝેર પીવું પડે, પી લેવું પડે, હસતા હસતા પીધું. મહાદેવ સિરિયલ જોઈ ને હસતા હસતા પી લીધું, રડતા રડતા નહીં. હે મારો શંકર, હે મારો મહાદેવ. તેથી ભગવાન મહાદેવનું નામ છે દિગંબર. આ સ્તોત્રનો બહુ મહિમા છે શિવ ભક્તો માટે. સ્તોત્ર ભગવાન શિવના નમન માટે, આરાધન માટે શ્રેષ્ઠ છે. તેથી અંતિમ નામજન પંચાક્ષર મિલમ
पठे न शिव सन्निधौ शिव लोकम्